नमस्कार विद्यार्थी मित्रों, हूँ रोहित जोशी, आप सर्वेनु जवाहर नवोदय ની YouTube चैनल में स्वागत करू छू। विद्यार्थी मित्रों, छेल्ला एक ज वीक थी आपणे वीडियो में नवोदय ना अलग अलग लेक्चर जोईए छे, वीडियो जोईए छे, तेमज एनी PDF वर्क करीए छे। तो आपणे हवे नेक्स्ट नवो चेप्टर आपणे आवे छे टकावारी। तो टकावारी चेप्टर खूब अगत्यनुं छे। टकावारी चेप्टर छे ने अपूर्णांकमां, दशांश अपूर्णांकमां, व्यवहारिक कोईपण दाखलामां टकावारीनो बधी जग्याए खास उपयोग थाय छे, विशेष उपयोग थाय छे। एटले एवुं नहीं कहे के एटला फिक्स मार्क्स पूछाय छे, पूछाय तो छे ज, पण बधामां मिक्समां टकावारी तमारे आवे छे। एटले टकावारी बहु इम्पोर्टेंट चेप्टर छे। तो शुरुआत करीए तेना विशे आपणे। सौप्रथम जोईए आपणे टका केवी रीते शोधवा। तो टका शोधवानो पहेला दाखला तरीके शुं शीखवाड़े, दाखला तरीके कोई एक एक्जाम्पल छे, तमारो कोई एक एक्जाम तमे टेस्ट लखो छो ट्यूशन क्लास में अथवा स्कूल में, 10 मार्क्स नो टेस्ट लख्यो छे, 10 में तमारे धारो के 7 मार्क्स आव्या छे, 10 માંથી કેટલા માર્ક્સ આવ્યા? 7 માર્ક્સ। તો અહીંયા એક બે પાર્ટ પાડીને જોશો, નીચેથી કુલ ભાગ છે, કુલ છે, શું છે? કુલ માર્ક્સ છે અથવા કુલ ભાગ છે। નીચે કુલ આવશે, ઉપર જે મેળવેલા આવશે, ઉપર શું આવશે? મેળવેલા, મેળવેલ ગુણ હોય, જે પણ સંખ્યા હોય ઉપર આવશે। તો હવે ટકામ ફેરવવા હોય તો હંમેશા અંશમાં, અંશમાં 100 વડે ગુણવાનું। કેટલા વડે ગુણવાનું મિત્રો? 100 વડે ગુણવાનું। 10 એક મિનિટ ઉઠી ગયું, 10 × 7 એટલે 70% થયા। તો મિત્રો આ છે આપણી સિમ્પલ ટકાવારી। આપણે કુલ એક ચેપ્ટર હોય, 5 ચેપ્ટર હોય કે 7 ચેપ્ટર હોય, સાથે સાત ચેપ્ટરના આપણે ટેસ્ટ અલગ અલગ લીધા હોય અથવા સાત વિષય હોય એના અલગ અલગ ટેસ્ટ લીધા હોય, તો બધાના કુલ ગુણનો સરવાળો આવશે, કુલ ગુણ હંમેશા નીચે આવશે અને જે વિષયમાંથી મળેલા માર્ક્સ એ અંશમાં આવશે। આવી રીતે આપણે ટકાવારી શોધશું। હવે જોઈએ ટકાવારીમાં રીત પહેલી। અહીંયા તમને અલગ અલગ રીતે પ્રમાણ દાખલા આપ્યા છે ટકાવારી જોઈએ આપણે। રીત પહેલી, રીત એક, 25% દશાંશ સંખ્યામાં ફેરવો। 25% છે દશાંશમાં ફેરવવું છે અથવા કિંમત મેળવવી છે, અહીંયા બે રીતે તમને અલગ અલગ પૂછાય છે, દશાંશ સંખ્યામાં અથવા કિંમત મેળવો, કિંમત મેળવો। આ દાખલા તમે પૂછાય છે કિંમત મેળવો, દશાંશ સરવાળો ફેરવો, તો વસ્તુ એક જ છે, 25% છે। તો આપણે અહીંયા ટકાની નિશાની દૂર કરવા માટે 25% નિશાની એટલે છેદમાં 100 અને દશાંશમાં ફેરવો એટલે 0.25, આ આપણો સાચો જવાબ। સમજાઈ ગયું મિત્રો? આગળ જોઈએ મિત્રો, બીજા ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે। 80% દશાંશમાં ફેરવવામાં, 40% દશાંશમાં ફેરવવાના છે, 45% ફેરવવાના છે અને 120 દશાંશમાં ફેરવવામાં શું મળશે? તો તમારે ટકાની જે નિશાની છે દૂર કરશું, દૂર કરીને છેદમાં જે 100 આવશે એના પોઈન્ટ ચડાવી દેવાના છે। ત્યારબાદ આપણે રીત પહેલો દાખલો કર્યો હતો, ટકામાં ફેરવવા છે, 7 ના છેદમાં છે આપણી પાસે 50%, ફેરવવું છે તો અંશમાં ગુણશું ડાયરેક્ટ 100, 50 × 100 = 7 × 14%। એટલે કે પ્રશ્ન આવો થયો કે કોઈ એક છોકરાને અભિષેક, અરુણ કે કોઈ પણ એક છોકરાનું નામ લઈ લઈએ, અહીંયા વ્યવહારિક બનાવું છું। જોજો વ્યવહારિક આ ઈઝી છે, ચેપ્ટર બહુ ઈઝી છે, તમારે ખાલી છેદ ઉડાડવાના છે। કોઈ એક છોકરાને, અરુણને અથવા યોગેશને, રમેશને, ગમે તે એક છોકરાને, તેની એક પરીક્ષા, વાર્ષિક પરીક્ષા અથવા 6 માસિક પરીક્ષા, શબ્દની માયા જવા રીતે હોય છે, વાર્ષિક પરીક્ષા, 6 માસિક પરીક્ષા અથવા કોઈ એક એક્ઝામમાં 50 ગુણ, કુલ ગુણ 50 હતા, તેમાંથી તેણે 7 ગુણ મેળવ્યા તો તેને કેટલા ટકા મેળવ્યા કહેવાય? તો કેટલા મેળવ્યા કહેવાય? 14%। રીત મિત્રો આ જ છે, ગણવાની છે તમારે જાતે। બીજા તમને નીચે 5 એક્ઝામ્પલ આપવામાં આવશે, 5 એ 5 એક્ઝામ્પલ મિત્રો ધ્યાન રાખીને ગણજો, પોઈન્ટમાં પણ જવાબ આવવાની શક્યતા છે। ત્યારબાદ મેં તમને કીધું છે રીત 3 છે આપણી પાસે, રીત 3 છે કિંમત મેળવવાના દાખલાઓ છે, કિંમત મેળવવા, સાદરૂપ આપીને કિંમત મેળવવાના છે। તો અહીંયા છે આપણી પાસે ચાલીસ ના 50%, ના છે એની જગ્યાએ આપણે ગુણાકાર યાદ રાખશું મિત્રો, યાદ રાખજો, જે શબ્દ એથી કહેવામાં આવે ના, તો ગણિતમાં, અંકગણિતમાં હંમેશા અંકગણિતમાં ના શબ્દ આવે એટલે ગુણાકાર સમજવાનો અને તેની જે ક્રિયા હોય ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદ બાકી, તેમાં બધામાં તમારે
ના એટલે પેલા ગુણાકાર જ કરવાનો છે, ભાગાકાર ગુણાકાર હોય એટલે પેલા ના જ કરવાનો છે, ચાલીસ ના એટલે ગુણાકાર, પચાસ ના પચાસ, ટકા એટલે છેદમાં, મેં કીધું ટકા એટલે છેદમાં સો, પોઈન્ટ મીંડા ઉડી ગયા. શું આવ્યું? ચાર ગુણ્યા પાંચ, પાંચ ચોક ને વીસ, તો આની કિંમત મળી ગઈ. હવે આની કિંમત મળી ગઈ મતલબ એવું થયું કે તમને વ્યવહારિક દાખલો ગુણાનો બનાવી દઉં, હમણાં તમને વ્યવહારિક આવશે. આ જ વિડીયો આપણે સંપૂર્ણ ચેપ્ટર પૂરું કરી દેવું છે, તો આ વિડીયોમાં આપણે આના વ્યવહારિક પણ જોવા છે, પણ તમને અહીંયા વ્યવહારિક બનાવી દઉં છું. જો તમે વ્યવહારિક કેવી રીતે હોય છે, કોઈ એક ફ્રીજની કિંમત ચાલીસ રૂપિયા છે, બરાબર છે, કેટલા રૂપિયા છે, ચાલીસ રૂપિયા છે ફ્રીજની કિંમત. હવે એવું થાય ફ્રીજની કિંમત ચાલીસ રૂપિયા, પણ આપણે વ્યવહારિક બનાવવો હોય ને, અહીંયા ચાલીસ હજાર એ હોઈ શકે, ચાલીસ રૂપિયા હોય, ચારસો રૂપિયા હોય, ચાર હજાર પણ હોય છે. અહીંયા આપણે કોઈ ફ્રીજની કિંમત ચાલીસ રૂપિયા છે, ચાલીસ એ ફ્રીજ પર પચાસ ટકાનો વધારો આવ્યો, તો ફ્રીજમાં કેટલા ટકા વધારો આવ્યો, તો ચાલીસ ના પચાસ ટકા છેદમાં સો ઉમેરી દો, એટલે વીસ રૂપિયાનો વધારો આવ્યો, વીસ ઉમેરી દો, તો ચાલીસ ના ચાલીસ વત્તા વીસ, તો જવાબ આપણે અહીંયા આવશે સાઈઠ. મિત્રો આ દાખલા છે, તમને આવા રીતે વ્યવહારિકમાં આગળ તમે પૂછશે. જોઈએ આપણે આગળ રીત, આ રીતમાં જોઈ લઈએ. આગળ પહેલો દાખલો છે, પાંત્રીસ ના ચાલીસ ટકા કેટલા થાય, ગણશું, ત્રીસ ના પચાસ ટકા કેટલા થાય, પચાસ ને પંચોતેર ટકા કેટલા થાય, પંચોતેર ના સાઈઠ ટકા કેટલા થાય, ચાલીસ ના પચીસ ટકા કેટલા થાય. ત્યારબાદ આપણે જોઈ છે રીત ચાર, આ દાખલામાં છે વ્યવહારિકમાં આગળ જે જે આપણે પહેલો ભાગ અને બીજો ભાગ ગણ્યો હતો એવી રીતે બે ભાગને અલગ અલગ ગણ, ત્યારબાદ આપણે લાસ્ટમાં એનો સરવાળો કરશું. કૌંસ ના આવ્યા છે તો કૌંસ રીતે ગણશું. પચાસ ના એટલે શું થાય, ગુણાકાર, પચાસ ના પચાસ, ટકા એટલે છેદમાં સો, બે વસ્તુ યાદ રાખો, ના એટલે શું થાય ગુણાકાર, ટકા એટલે છેદમાં શું થઈ જાય સો, બે મિનિટા ઉડી ગયા, પચો પચો પચીસ વધ્યા અહીંયા, વત્તા નિશાની આ કૌંસમાં છે આ વસ્તુ હજી, સાઈઠ ના એટલે ગુણાકાર, ત્રીસ ના ત્રીસ, ટકા એટલે છેદમાં સો, મીંડા ઉડી ગયા, સવા છ તેરી અઢાર, પચીસ વત્તા અઢાર આઠ ને પાંચ તેરનો તગડો, વધી પડી એક, બે ને બે ચાર, તો ફાઇનલી આનો જવાબ આવ્યો છે તેતાલીસ. તો તમને આવી રીતે બે વસ્તુના અલગ અલગ કિંમત લઈને સાથે જોડવાનું કે સરવાળો કરવાનું કે અથવા યોગફળ કરવાનું કે, તો વસ્તુ આ આવશે. આવા જ બીજા તમને પાંચ દાખલા આપ્યા છે મિત્રો, જાતે ગણવાના છે. આ પીડીએફ તમને ગ્રુપમાં મળી જશે, પ્લસ ગ્રુપમાં ના મળે તો તમારે વિદ્યાર્થી મિત્રો તમારી સામે જ ખુલ્લી રાખી છે, એમાંથી જ એક્ઝામ્પલ કરાવું છું. બહુ ઇઝી હતો છે. આ પીડીએફમાં પહેલાની પીડીએફ કરતા અલગ પાર્ટ પાડી દીધો છે કે એક સાઈડ જગ્યા આપી દીધી છે, એટલે તમને સામે બધા વિકલ્પો પણ દેખાશે અને પ્રશ્ન પણ દેખાશે, તમે જાતે કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ છીએ રીત, આગળની રીત રીત પાંચ. જો વ્યવહારિક દાખલાની શરૂઆત અહીંથી થઈ છે. અત્યાર સુધી આપણે ટકામાં કેવી રીતે ફેરવવું, ટકાના દશાંશમાં, ટકાની કિંમત, એના અમુક વ્યવહારિક દાખલા લેવા લગતા દાખલા, હવે આપણે જોઈએ ફૂલ વ્યવહારિક, જેમાં જે આપણે ટકાવારી કેવી રીતે આપણા નિજી જીવનનો ઉપયોગ થાય છે તેના વિશે વાત કરીએ. પાંચસો ની સાડી રૂપિયા ચારસો પચાસ માં મળે તો તેના પર કેટલા ટકા વળતર મળ્યું કહેવાય. રૂપિયા કેટલા ની સાડી છે, પાંચસો ની સાડી, બજારમાં લેવા જાવ, દિવાળીની મોસમ છે, લેવા જાવ, તમે દિવાળીનો સમયગાળો છે, લેવા જાવ બજારમાં, તો બધા જગ્યાએ શેરના પતાકડા માર્યા આવે, પાંચ ટકા ડિસ્કાઉન્ટ, વીસ ટકા ડિસ્કાઉન્ટ, એ આપણે વળતર આપણે ઓછા પૈસા આપણને આપે છે. તો પાંચસો રૂપિયાની સાડી છે, કુલ સાડીની કિંમત કેવી છે, સાડીની કુલ કિંમત પાંચસો રૂપિયા, પાંચસો રૂપિયા સાડીની કિંમત છે, અને ચારસો પચાસમાં મળે, કેટલા મળે, ચારસો ને પચાસ રૂપિયામાં મળે, તો કેટલા આપણે ઓછામાં તો બાદબાકી કરી દેવાની, પચાસ રૂપિયા આપણને વ્યાજ બી થયા, એટલે કે આપણે પચાસ રૂપિયા ઓછા આપવા પડ્યા, તો ટકા કેટલા ટકા વળતર મળ્યું કહેવાય. તો કુલ પેલા ભાવ કિંમત કેટલી હતી, કુલ કિંમત કેટલી હતી, પાંચસો. તો મેં તમને પહેલા કીધું કે કુલ જે વસ્તુ છે છેદમાં આવે હંમેશા, શરૂઆતનું જે કુલ હોય મૂળ હોય છેદમાં આવે, પાંચસો છેદમાં આવશે, કેટલાનો ફાયદો છે, પચાસ રૂપિયાનો, ટકામાં મેં ફેરવવું છે તો સો વડે ગુણો, સો સો ના મીંડા ઉડી ગયા, પાંચ પાંચ ઉડી ગયા, કેટલા ટકા વળતર મળ્યું, દસ ટકા છે ને મિત્રો, ઇઝી દસ ટકા તમને અહીંયા વળતર મળ્યું કહેવાય. તો આવા વ્યવહારિક દાખલા તમારે નવો લેવા પૂછાવાની શક્યતા સૌથી વધારે ટકાવારીમાંથી સ્ટાર્ટ થશે. હવે પછીના જે કઈ ચેપ્ટર છે, ટકાવારી છે, સાદું વ્યાજ છે, નફો ખોટ છે, પરિમિતિ ક્ષેત્રફળ છે, ઘનફળ છે,
અને એકમના સંબંધો અને એના પણ વ્યવહારિક દાખલા x અને y ને ધારવાના અજ્ઞાત સંખ્યાના સમીકરણો આ દાખલા તમારે દર વર્ષે પૂછાય છે વધારે તો આ વ્યવહારિક દાખલા જે તમને આપ્યા છે સેમ ટુ સેમ ઈઝી દાખલા આપ્યા છે ગણતા રહેવાના મિત્રો જ્યાં કંઈ ડાઉટ હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખવાની જો સારો વિડીયો લાગે તો સારો એવી કોમેન્ટ આપો થોડો ઘણો કંઈક સુધારો હોય તો એવી કોમેન્ટ આપો પણ ફરજિયાત કોમેન્ટ આપજો લાઈક કરજો અને તમારા કોઈ પણ મિત્રોને મોકલતા રહેજો સબસ્ક્રાઇબ કરજો આગળ જોઈએ આપણે चालीस ना चालीस टका के चालीस ना वीस टका के तो अँ पास जोता था जो चालीस टका एट में सौ ना एट आखो एक अंश लागू कर दू ना एट गुणाकार वीस ना वीस टका एट में सौ के थे आगे एवं पूछे अँ थी आग ना थाय थाई जगह के ना टका थाय જો આ બે પ્રશ્ન પૂછે કેટલા થાય તો કિંમત ના જોઈ તમને આમ તો સામે મેળવું છું થાય એક બે મિનિટ આવડી ગયા ચાર દુને આઠ જીરો પોઈન્ટ ઝીરો આઠ આટલા થાય આનો આ જવાબ આવી ગયો આટલા થાય હવે તમને આગળ પૂછ્યું છે ના કેટલા ટકા થાય જો પાછું એવું પૂછ્યું ના કેટલા ટકા થાય તો આપણી પાસે હશે ચાલીસ ગુણ્યા વીસ છેદમાં સો ગુણ્યા સો અને પાછું ટકાઓ ફેરવવું છે તો પાછો અંશમાં સો ના ટકા કેટલા થાય તો આ દાખલો આવી રીતે ગણવાનો આ બે મિનિટ ઉડી ગયા સો સો ઉડી ગયું કેટલા ટકા થયા આઠ ટકા થયા આ બે મિત્રો યાદ રાખજો બે જવાબ તમને ગમે ત્યારે આવી રીતે ફેરવીને પૂછે છે વીસ ના વીસ ટકા ચાલીસ ના ચાલીસ ટકા ના કેટલા ટકા થાય તો આ બે પ્રશ્ન આ પ્રશ્ન છે બે રીતે તમે નવો દયા પૂછી શકે છે તો ડાયરેક્ટ તમને પૂછે તો સીધો જવાબ છે તમારી સામે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ટકા અને આવી રીતે નથી પૂછતા તમને ના કેટલા ટકા થાય અથવા તમને વિકલ્પોમાં જો આપણે ચાર વિકલ્પો તમને આપ્યા છે જોઈએ આપણે છે ચાર વિકલ્પો આપણે જોઈએ જોઈએ આગળ ચાર વિકલ્પો તો તમને આપ્યા છે તો ચારે ચાર વિકલ્પો જવાબ કયો આવે છે જો એ પોઈન્ટમાં આપ્યો છે તો આપણે રીતે સાદી રીતે પોઈન્ટમાં આપ્યો છે આ બધા જવાબ પોઈન્ટમાં આપ્યા તો આપણે ડાયરેક્ટ ડાયરેક્ટ ગણવાના છે જો તમને જવાબ ટકાવારીમાં આપ્યો છે નીચે ટકાની નિશાની કરીને જવાબ આપ્યો છે તો તમારે એવી રીતે ગણવાના છે હવે જોઈએ આપણે રીત સાત એક કંપનીમાં 80 એન્જિનિયરો છે કેટલા એન્જિનિયરો છે કુલ એન્જિનિયરો 80 છે જો કંપનીના કુલ કામદારોમાં 40% એન્જિનિયર હોય તો કુલ કામદારોની સંખ્યા કેટલી થાય હવે જો 80 એન્જિનિયરો છે 80 એન્જિનિયરો છે જો કંપનીમાં કુલ કામદારોમાં 40% એન્જિનિયર હોય તો કુલ કામદારોની સંખ્યા કેટલી થાય કંપનીમાં કુલ 80 એન્જિનિયરો છે 80 એન્જિનિયરો બાકી કે કંપનીમાં કામદારો એન્જિનિયરો જો અહીંયા આપણે ભાગ પાડીને જોશું ડાયરેક્ટ નહીં જોયા અમારી વસ્તુ એક કરી એક જ વસ્તુ આપી છે કુલ એન્જિનિયરો કુલ એન્જિનિયર એન્જિનિયર કેટલા છે 80 80 એટલે 40% આ બે સમજી લઉં એન્જિનિયરોની સંખ્યા આપી છે એની એની ટકાવારી આપી છે હવે કુલ કામદારો આપ્યા નથી તો કુલ સંખ્યા આપણે લઈએ પહેલા કુલ સંખ્યા મેળવશું મિત્રો ખાસ યાદ રાખજો કુલ સંખ્યા મેળવશું ત્રિરાશિમાંથી મેળવશું મેં તમને અગાઉ જ વાત કરી હતી જ્યારે તમે ત્રિરાશિ મૂકો કુલ રાશિ તમને મળી જાય કુલ સંખ્યા મળીએ 40% એટલે 80 એન્જિનિયર તો 100% એટલે કેટલી સંખ્યા લખશું આપણે કુલ એન્જિનિયર આપણી પાસે છે તો ચાર સો સોરી ચાલીસ ટકા એટલે 80 એન્જિનિયર તો 100% એટલે કેટલા વ્યક્તિ અથવા કેટલા કામદારો 100 × 80 છેદમાં 40 મિનિટ ચાર દુ આઠ 100 × 2 એટલે 200 કામદાર અહીંયા આપણે 200 કામદાર મળ્યા 200 કામદારમાંથી એન્જિનિયર કેટલા છે 80 એન્જિનિયરો છે તો 200માંથી 80 બાદ કરશું એટલે આપણે આવશે 120 કામદાર ધારી લેવા ધારીને પણ દાખલો ગણી શકાય છે અને આ ત્રિરાશી પણ ગણી શકે બને ત્યાં ત્રિરાશીમાં ગણશો એટલે વિકલ્પોમાં તમને સામે દેખાશે અને વિકલ્પ તમે ત્રિરાશી મૂકશો વિકલ્પ તમને એક્ઝેક્ટ ક્લિયર તમને આપશે કે તમારો તાળો મળી ગયો તમને ડાયરેક્ટ જવાબ આપશે તો આ પાંચ દાખલા આ રીતના છે
पांचमा दाखला मित्रों गणवाना तेमाथी जो तुम्हारा कोई डाउट हो तो बीजा एक्जाम्पलो तमे कमेंट बॉक्स में लखजो एटले ए पण तमारो डाउट सोल्व कर देशु। रीत आठ, साहिल एक कसोटी में 80 माथी 40 गुण मेळवे छे, बीजी कसोटी में 50 माथी 30 गुण मेळवे, तो कई कसोटी में सौथी वधारे गुण मेळव्या कहेवाय? तो आपणे गुणनी टकावारी जोईए, 80 माथी 40 तो 50% जेवुं देखाय छे, 50% जेवुं छे, अने 50 माथी 30 गुण मेळवे, तो अहींया एक्झेक्ट आईडिया आवतो नथी। तो जोईए टकावारी थेरी जोईए बंने परीक्षा। प्रथम कसोटी અને લખશું બીજી કસોટી, પહેલી કસોટી 80 માંથી અને 80 ગુણ છેદમાં એમાંથી મેળવવા છે 40, અંશમાં 100 વડે ગુણીએ, 40 દુ 80, 2 દુ 50 દુ 100, 50% પહેલા મળ્યા। ત્યારબાદ બીજામાં જોઈએ 50 માંથી મેળવવા છે 30 ગુણ, 100 વડે ગુણીએ 50 દુ 100, 60%, तो बन्ने मा एक मा 60 मिला छे, एक मा 50 मिला छे, 10% गुण वधारे मिला छे केमा? बीजी कसोटी मा। तो जवाब अहींया लखशुं आपणे, बीजी कसोटी मा वधारे गुण मेळव्या छे। तो आ सरखामणी दाखला पण तमारे पूछावानी शक्यता छे खरी छे मित्रों। जोईए आगळ आपणे रीत सात छे, साथे साथ में एक्जाम्पल इजी आपेला है तमने, दरेक में सेम एक थीरी प्रमाण गणवाना छे। रीत आठ आपणे जोई लीधी, जोवाई गई रीत आठ, सॉरी आ रीत आपणे नौ आवी गया। एक व्यक्ति लखती वक्त 200 नी जग्याए 180 लखे तो भूलना केटला टका थाय? लखवाना था 200, लखी नाख्या 80, अने केटली भूल थई? જોજો મિત્રો બહુ પૂછાય છે, એક લાકડી માપતી વખતે 0.02 ની ભૂલ થઈ, આ પ્રશ્ન 2-3 ટેસ્ટ થી આવે છે, તો એને અમે ઈઝી રીતે આપ્યો છે। એક વ્યક્તિ લખવાના છે 200, કેટલા લખવાના છે? 200 લખવાના હતા, લખાઈ ગયા 180, તો ભૂલ કેટલી થઈ? 20 ની ભૂલ થઈ, થઈ ને 20 ની ભૂલ, તો ભૂલ કેટલી થઈ? 20 × 100 છેદમાં કુલ કેટલા હતા? 200 હતા, તો કુલ કેટલી ભૂલ થઈ? 10% ની ભૂલ થઈ, 10% ઓછા લખ્યા છે એ ભૂલ કહેવાય, ભૂલ જ છે ને? 200 ની જગ્યાએ 180 લખી નાખે, તો તમને આવું પૂછે છે, કોઈ એક લાકડી માપતી વખતે 20 સેન્ટીમીટર લાકડી હતી અને લાકડી માપતી વખતે 18.5 મપાણો, તો કેટલી ભૂલ થઈ? 1.5 સમથિંગ ભૂલ થઈ છે। તો અહીંયા આ દાખલા બધા એવી રીતે ગણવાના છે, ઈઝી રીતે તમને આપ્યા છે, તમે આરામથી આ દાખલા એક્ઝામ્પલ તમે જાતે ગણી શકો છો। एक व्यक्ति लखती वक्त 505 जगह 450 लखे तो भूलना टका केटला? वीडियो आ एक वीडियो में संपूर्ण टकावारी आपणे अहींया लई लेशुं। आपणी पाछी रीत 10 पछी रीत 11 थी ध्रुव सर आपणी पासे आवे छे अने बाकीनी तमाम रीत आपणे करावशे। तो रीत 10 सुधी जोई लीए आपणे, 10मी रीत एवी छे, एक परीक्षामां कुल कृपा गुण, कृपा एटले मददथी मळता होय, कोईनी मददथी मळता होय एवा गुण छे आपणी पासे। એક પરીક્ષામાં કૃપા 450 ગુણ મેળવે, સોરી કૃપા અહીંયા નામ છે, સોરી કૃપા કોઈ પણ નામ છે, 450 ગુણ મેળવે તેનો તો તેમાં 90% થાય છે, તો તે પરીક્ષામાં કુલ કેટલા ગુણ થાય? તો આપણે ત્રિરાશિ અહીંયા લખશું સિમ્પલ, 90% એટલે જો લખશું, જો ત્રિરાશિ લખવી તો જો આગળ લખવું પડે, જો 90% એટલે 450 ગુણ, તો જો અને તો 100% એટલે કેટલા ગુણ? 100 × 450 છેદમાં 90, મેં જોડી દીધું 9 × 5 = 45, કેટલા ગુણ આવશે? 500 ગુણ આવ્યા, કેટલા આવ્યા? 500 ગુણ આપણા જે એક્ઝામ્પલમાં કૃપા બેઠી હતી એ એક્ઝામમાં 500 ગુણ હોય તો એ 100% ગુણ કહેવાય। હવે જો કઈક પરીક્ષામાં 450 ગુણ મેળવ્યા છે તો 90% થાય છે,
એટલે આપણે અહીં સમજી જવાનું કે 90 ટકા એટલે 450 થયા, તો 100 ટકા એટલે પૂરેપૂરા, હંમેશા આપણે 100 ટકા એટલે પૂરેપૂરા લઈએ છીએ, 100 ટકા એટલે પૂરેપૂરા ગુણ. બસ આપણે અહીંયા સુધી રાખશું, આગળ આપણે ધ્રુવ સર આપણે સંપૂર્ણ ચેપ્ટર કમ્પ્લીટ કરાવશે. તો જોઈએ રીત આપણે 11 થી ધ્રુવ સર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી એક વખત આપણી YouTube ચેનલમાં. હું ધ્રુવ કેલાણી તમને આગળના જે ટકાવારી ચેપ્ટરના આગળના દાખલા છે એ હું તમને વ્યવસ્થિત સમજાવીશ. શરૂઆત કરીએ છીએ આપણે આપણી રીત નંબર 11 થી. હવે બાળકો જુઓ, રીત નંબર 11 માં તમને ગણતરી આપેલી છે કે 40 ઓછા 40 ના 20% શું કરવાનું છે. આપણને સંખ્યા આપેલી છે કે 40 માંથી બાદબાકી કરવાની છે. શેની બાદબાકી કરવાની છે? 40 ના 20%. હવે બાળકો સૌપ્રથમ આપણે શું કરશું, આપણે ઘઉંના ભાગોસભાના નિયમ પ્રમાણે ચાલવું પડશે. સૌથી પહેલા કૌંસના દાખલા. તો બાળકો આપણને આખો દાખલો કૌંસની અંદર આપેલો છે. કૌંસ પછી ના વાળા દાખલા, એટલે પહેલા આપણે આ કિંમતની ગણતરી કરવી પડશે. પહેલા આ કિંમતની ગણતરી કરી લેશું, ત્યારબાદ ના કો ના ભાગોસભા ભાગાકાર નથી આપેલો, ગુણાકારમાં આવી જશે સરવાળા અને બાદ બાકી અંતે થશે. એટલે પહેલા 40 ના 20% ની ગણતરી કરશું અને પછી એનો જે જવાબ આવે એને આપણે 40 માંથી બાદ કરશું. તો ગણતરી કરીએ બાળકો આપણે આપણા દાખલાની. શું કીધેલું છે? 40 ઓછા 40 ના, ના એટલે ગુણાકાર, 20% એટલે 20/100. આ રીતે ગણતરી થશે બાળકો. 0 0 કેન્સલ, 4 2 કેટલા થાય બરાબર કરીને 40 ઓછા 4 2 8, છેદમાં કાંઈ નથી એટલે 1. રેડી? તો 40 માંથી બાળકો 8 બાદ કરીએ તો કેટલા વધે? 40 માંથી 8 બાદ કરતા બાળકો વધશે 32. તો ખૂબ સિમ્પલ દાખલો છે બાળકો, સીધી ગણતરી છે, ઘઉંના ભાગોસભાના દાખલા છે, થોડાક વ્યવહારિક રીતે તમને પૂછેલા છે તો તમને વ્યવસ્થિત રીતે આવડી જાય, આમાં કોઈ પ્રશ્ન નથી. કમ્પ્લીટ બધાને આગળ વધીએ બાળકો. ત્યારબાદ રીત નંબર 12 તરફ. 5 દાખલા તમને આ રીતના આપેલા છે, ખૂબ ઈઝી દાખલા છે વ્યવસ્થિત ગણતરી પ્રમાણે કરવા. ત્યારબાદ રીત નંબર 12 છે, એ જ રીતના દાખલા પણ અંતે તમને શું કીધેલું છે, આ વખતે તમારે જવાબ શેમાં લાવવાનો છે? દશાંશ સ્વરૂપમાં લાવવાનો છે. કદાચ એવું હોય બાળકો, આ જો દશાંશ પૂર્ણાંકના દાખલા છે એમાં તમને કિંમત આપેલી છે, દશાંશ સ્વરૂપમાં આપેલી છે 4.25, દશાંશ સ્વરૂપમાં કિંમત આપેલી છે, એના પાછા 10%, પાછા 5.20, એના 2%, એ બંનેનો સરવાળો કરીને જે જવાબ આવશે ને એને આપણે શેમાં રાખવાનો છે? દશાંશ સ્વરૂપમાં રાખવાનો છે, દશાંશ પૂર્ણાંકમાં આપણે જવાબ લાવવાનો છે. તો ગણતરી કરીએ બાળકો, આપણી રકમ છે 4.25 ના 10% વત્તા 5.20 ના 2%, આ રીતની રકમ છે. તો શું કરશું પહેલા બાળકો, બંને પદોની અલગ અલગ ગણતરી કરી દઈએ. આપણું પ્રથમ પદ છે, આની ગણતરી પહેલા કરશું અને પછી આપણા દ્વિતીય પદ બંનેની ગણતરી કરશું. કઈ રીતે થશે બાળકો? પહેલા નાની જગ્યાએ શું કરશું આપણે? ગુણાકાર. બંને જગ્યાએ નાની જગ્યાએ ગુણાકાર અને ટકાની જગ્યાએ છેદમાં 100. કેટલા થશે બાળકો? 4.25 એને ગુણ્યા 10%, ટકા એટલે છેદમાં 100, બરાબર કરીને 5.20 ના એટલે ગુણાકાર 2%, એટલે છેદમાં 100. હવે બાળકો જો અહીંયા દશાંશ પૂર્ણાંક છે, દશાંશમાં આપણને સંખ્યા આપેલી છે, તો સૌથી પહેલા શું કરશું આપણે? એના પોઈન્ટ દૂર કરશું. તો આ કેટલા થઈ જશે? 425 × 10, એના છેદમાં પોઈન્ટ દૂર કરતા જે 100 આવશે અને છેદમાં આપણી પાસે જે પહેલેથી 100 હતા એ, વત્તા 5.20 હતા એના કેટલા થઈ જશે? 520 અને છેદમાં 100, એને ગુણ્યા 2 × 100. હવે બાળકો જો વચ્ચે સરવાળાનો ગુણધર્મ આપેલો છે, શેનો ગુણધર્મ આપેલો છે? સરવાળાનો ગુણધર્મ આપેલો છે. તો મારે અંતે આ બંને અપૂર્ણાંકના સરવાળા કરવાના થશે, તો હું શું કરીશ, બંને જગ્યાએ સમાન છેદ ઉડાડીશ જેનાથી મારે આગળ દાખલામાં મુશ્કેલી ન રહે. અંશનો ગુણાકાર કરો, 425 એના છેદમાં 1000 વત્તા 52 × 2, 2 × 4 5 × 10, 104 એના છેદમાં 1000. હવે જો બાળકો બંને અપૂર્ણાંકના છેદ કેવા છે? સરખા. અહીંયા તમારી પાસે છેદમાં કેટલા છે? 1000 છે. અહીંયા છેદમાં કેટલા છે? 1000. બંને સંખ્યાના છેદ સરખા છે. અપૂર્ણાંકમાં આપણે છેદનો સરવાળો કઈ રીતે કરતા હતા?
जो छेदना अपूर्णांक में छेद समान हो तो समछेदी अपूर्णांक ना सरवाळो सीधो थई जाय, अंश ना सरवाळो केटलो थाशे 5 ने 4 9, 2 ना 2 4 ने 1 5, छेद में केटला आवशे 1529 ना छेद में 1000, बाळको दशांश अपूर्णांक में फेरवीए 0.529 आवो जवाब आवशे। व्यवस्थित आ दाखलानी गणतरी पूर्ण करवी ई प्रमाणे तमने एवी ज रीते 1 2 एवा कुल 5 प्रश्नो आपेला छे। आगळ वधीए बाळको आपणे आपणी गणतरी में प्रश्न 4-5 रीत नंबर 13। अब बाळको रीत नंबर 13 માં શું કીધું છે કે 50000 ના 0.05% કેટલા થશે। હવે જો સંખ્યા મોટી એવી આપેલી છે અને પાછીમાં ટકાની નિશાની એટલે આપણે છેદ ઉડાડવાના થશે, દાખલો અટપટો જરાય નથી, ખાલી છેદ ઉડાડવામાં ખાસ ધ્યાન રાખવું। જો આપણને શું કીધું છે 50000 ના 0.05% આ કિંમત શોધવાની છે, તો બરાબર કરીને 50000 ના એટલે ગુણાકાર 0.05% એટલે છેદમાં શું આવું થાય બાળકો, પણ આ દશાંશ આપેલા છે, દશાંશમાં આપણને સંખ્યા આપેલી છે તો શું કરવું પડશે, આપણે દશાંશનો દૂર કરી અને છેદમાં પોઈન્ટ કાઢવા પડશે, પોઈન્ટ પછી બે આંકડા છે એટલે છેદમાં 100 અને પહેલેથી જે ટકાવારીના 100 આપણે રાખેલા હતા એ છેદ ઉડાડીએ, 00 કેન્સલ, 00 કેન્સલ, કેટલા વચ્ચે ઉપર 5 ગુણ્યા 5 25 બાળકો આવો જવાબ આવશે। છે ઈઝી દાખલા, આ જ રીતે આગળના બધા દાખલા બાળકો તમારે એની ગણતરી પૂર્ણ કરવી, એના 5 દાખલા આપેલા છે તમને। ત્યારબાદ આવે છે રીત નંબર 14। રીત નંબર 14 માં શું કીધેલું છે કે એક વ્યક્તિનો માસિક પગાર 8200 થી વધી અને 9000 થયો, તો એ વ્યક્તિના પગારમાં કેટલા ટકાનો વધારો થયો, તો બાળકો શું કરવું પડશે, પહેલા આપણે વ્યક્તિના પગારમાં કુલ વધારો શોધશું કે વ્યક્તિના પગારમાં કુલ વધારો કેટલો થયો અને પછી જે આપણને કિંમત મળશે ને વધારાની એને આપણે ફરીથી ટકાવારીમાં રૂપાંતરિત કરશું, એ રીતે ગણતરી કરશું। તો વ્યક્તિનો હાલનો પગાર કેટલો હતો બાળકો, 8200 હતો, એમાંથી વધારો થયો અને કેટલો થઈ ગયો 9000, તો પહેલા આપણે પગારમાં વધારો શોધવો પડશે, પગારમાં શું શોધવો પડશે વધારો, તો કઈ રીતે શોધશું, તો કે નવો પગાર છે, નવો પગાર એનો 9000 રૂપિયા પગાર, એમાંથી જે જૂનો પગાર હતો આની પહેલાનો 8200 રૂપિયાનો એની બાદ બાકી કરી નાખશું એટલે કેટલો જવાબ આવશે બાળકો, 800 રૂપિયા એના પગારમાં શું થયો વધારો થયો, શું થયો 800 રૂપિયાનો વધારો થયો। હવે શું કરવાનું છે આપણે, એને આપણે ટકાવારીમાં ફેરવવાના છે, તો ટકાવારીમાં કઈ રીતે ફેરવતા હતા બાળકો, તો કે વ્યક્તિનો પહેલા મૂળ પગાર કેટલો હતો, કુલ પગાર હતો જે મૂળ પગાર છેદમાં 8200 રૂપિયા મૂળ પગાર હતો, 8200 રૂપિયા છેદમાં, અને વધારો કેટલો થયો બાળકો 800 રૂપિયાનો વધારો થયો, 800 × 100 આ રીતે ગણતરી કરશું। 82 ના છેદ ઉઠશે આ બાળકો 41 અને અહીંયા આવશે 400, 400 ના છેદમાં 41 ભાગાકાર કરીએ આપણે બરાબર કરીને 41 9, આઈ થિંક 41 9 ભાગ ચાલવો જોઈએ, 9 9 4 36 કેટલા વચ્ચે બાળકો 31 વચ્ચે ને, એટલે બરાબર લગભગ 9.something% જવાબ આવશે બાળકો। ભાગાકાર તમે કમ્પ્લીટ કરી લેજો, આ જવાબ તમને ટકામાં જ આપેલો છે પણ આ શેમાં છે અપૂર્ણાંકના રૂપમાં છે, એને તમે દશાંશ અપૂર્ણાંકના રૂપમાં પોઈન્ટ પછી બે આંકડા સુધી ફેરવી શકો છો। આગળ વધીએ બાળકો, ત્યારબાદ રીત નંબર 15 તરફ। 5 દાખલા તમને આ જ રીતે ગણતરીમાં આપેલા છે અને ઓપ્શન પણ છે બાળકો, એટલે જોજો કદાચ તમે દાખલાની ગણતરી કરો તો એક ખાસ તપાસી લેજો કે તમારો જવાબ છે ઓપ્શનમાં આપેલો છે કે નહીં, જો ન હોય તો એક વખત ફરીથી દાખલાની ચકાસણી કરવી કે આપણો દાખલો ગણેલો છે એ સાચો છે કે એમાં કઈ ભૂલ રહી ગઈ છે, કચાશ રહી ગઈ છે, રેડી બાળકો, કારણ કે પરીક્ષામાં આપણે ઓપ્શન આધારિત જવાબ ટીક કરવાના થશે એટલે આપણા પ્રશ્નનો જવાબ આપણને ઓપ્શનમાંથી મળેલો છે કે નહીં એ બાબતે ખાસ તપાસણી કરવી। ત્યારબાદ આગળ વધીએ છીએ બાળકો રીત નંબર 15 તરફ। હવે બાળકો રીત નંબર 15 માં આપણને શું કીધેલું છે, રીત નંબર 15 માં આપણને દાખલો એ રીતે આપેલો છે કે 250 ના 14% એને ગુણ્યા વચ્ચે ગુણાકારનો સંબંધ છે, અત્યાર સુધીના દાખલા આપણે જે કઈ જોતા હતા એમાં શેનો સરવાળો અથવા બાદબાકીનો સંબંધ હતો, હવે આ દાખલામાં ગુણાકારનો સંબંધ છે, ગુણ્યા 150 ના પ્રશ્નાર્થ ચિહ્ન ટકા, બાળકોને આ એક પ્રશ્નાર્થ ચિહ્ન આપેલી છે એટલે શું કરવાનું છે કે આખા દાખલામાં આપણે પ્રશ્નાર્થ ચિહ્નની કિંમત શોધવાની છે, બરાબર કરીને આપણને 840 એમાં આપણને કિંમત આપી દીધેલી છે, શું કરવાનું છે આપણને જેટલી માહિતી આપે છે એના આધારે આ જે વાક્ય છે આ જે ગાણિતિક સંબંધ છે એ સાચો બને એ રીતે આપણે પ્રશ્નાર્થ ચિહ્નની કિંમત શોધવાની છે। તો બાળકો લખીએ છીએ આપણે પ્રશ્ન, પ્રશ્ન આપણને આવો આપેલો છે 250 ના 14%
गुणाकार चार टका एटले छेदमां सो एने गुणा गुणाकार नो संबंध छे सेनी साथे 150 ना एटले गुणाकार x टका एटले छेदमां सो बराबर 840 આવી કિંમત આપેલી છે સૌથી પહેલા આપણે છેદ ઉડાડીએ 00 ઉડી જશે બાળકો અહીંયા તે 00 ઉડી જશે જો બાળકો આયા ગુણાકારનો સંબંધ છે એટલે અહીંયાથી અહીંયાથી કદાચ તમે છેદ ઉડાડવા ઈચ્છો તો છેદ ઉડાડી શકો અહીંયા 5 2 10 2 2 સોરી અહીંયા 14 હતા બાળકો ભૂલ થઈ ગઈ છે અહીંયા કેટલા હતા 14 હતા અહીંયા 14 હતા મેં 4 લખેલા છે કેટલા આવશે 14 આવશે 7 2 14 આવશે जरूरियातड़ी सकिए उड़ाड़ी दी 5 3 15 5 2 10 5 5 उड़ी गया ऊपर केटला वधा 3 गुणा x छेदमां 2 बराबर केटली किंमत आपेली छे आपणने 840 किंमत आपेली छे तो हवे शुं करशुं बाळको 83 नो दाखलो छे अहींया आपणे 83 मूकवानी थशे बराबर लाइ जाइए तो के गुणाकार तो आ बाजू आए तो गुणाकार अंश गुणा त्रण अंश मैं क्या अंश में बराबर उड़ाड़ी दी त्रण थी भाग हाल से 8 ને 4 12 आ बाळको 3 ની ચાવી લાગે છે 3 થી ભાગ ચાલશે 14 5 70 14 6 84 14 6 84 એટલે 7 2 14 અને 3 2 6 3 3 ઉડી ગયા 7 7 ઉડી ગયા ઉપર કેટલા વધ્યા 2 2 4 2 8 2 16 કેટલો જવાબ આવશે બાળકો 16 જવાબ આવશે આ 2 2 2 4 2 8 2 16 કુલ કેટલો જવાબ આવ્યો બાળકો 16 જવાબ આવશે ત્યારબાદ આગળ વધીએ છીએ એની પછીના દાખલાની તરફ રીત નંબર 15 હતી આ ચેપ્ટરની છેલ્લી રીત રીત નંબર 16 હવે રીત નંબર 16 માં શું કીધેલું છે 90 એ 80 કરતા કેટલા ટકા વધારે છે શું કીધેલું છે 90 છે 90 ઈ 80 કરતા કેટલા ટકા વધારે છે એટલે 80 માં એવા એની ખુદની કેટલા ટકા કિંમત ઉમેરીએ જેનાથી જવાબ આપણો કેટલો આવે 90 આવે તો શું કરશું બાળકો સીધો ત્રિરાશીનો બહુ સિમ્પલ દાખલો છે શું કરશું આપણે ધારી લઈએ કે 80 એ 100% થાય છે 80 એ કેટલા ટકા થાય છે 100% થાય છે કેટલા ટકા થાય છે 100% તો 90 એ કેટલા ટકા થાય 90 એ કેટલા ટકા થાય સીધે કિંમત મેળવી લેશું 90 × 100 / 80 મીંડે મીંડે ઉડી ગયા 25 4 100 અને 4 2 8 4 4 ઉડી ગયા કેટલા 25 9 225 એના છેદમાં 2 એટલે કેટલાથી ભાગ આવશે બાળકો 1 1 2 2 4.5% 112.5% કિંમત થાય છે 90 ની કિંમત કેટલી થાય છે 112.5% હવે 80 કેટલા ટકા 80 કેટલા ટકા કિંમત ધરાવતો હતો 80 100% કિંમત ધરાવતો હતો અને 90 કેટલા ટકા કિંમત ધરાવે છે 112.5% કિંમત ધરાવે છે તો આપણને શું પૂછ્યું છે 90 એ 80% 80 કરતા કેટલા ટકા વધુ છે તો જુઓ તો 90 છે 80 કરતા કેટલા ટકા વધુ છે બંને ટકાવારીની વાત બાકી કરીએ 90 કેટલા ટકા હતા 90 હતા 112.5% અને 80 કેટલા ટકા હતા 80 હતા 100% તો આની હું કરશું આપણે બાદબાકી કરવાની છે 5 ના 5 પોઈન્ટ ના પોઈન્ટ 2 ના 2 1 ના 1 1 માંથી 1 જાય તો 0 કેટલો જવાબ આવે બાળકો 12.5% વધારે થાય સમજાવો બાળકો આ દાખલો
અહીંયા સુધી આપણે આપણા ચેપ્ટર ની ગણતરી રાખશું આમાં તમને પાંચ પ્રશ્નો આગળ આપેલા છે અને પાંચે પાંચ પ્રશ્નોની તમારે ગણતરી કમ્પ્લીટ કરવાની થશે ત્યારબાદ બાળકો તમને ખાસ સૂચના પ્રેક્ટિસ માટેના મહત્વના પ્રશ્નો આપેલા છે લગભગ 11 પ્રશ્નો તમને પૂછેલા છે જે નવોદયની પરીક્ષામાં તમને પૂછાઈ ગયેલા હોય તમને વર્ષની યાદી સાથે આપેલા છે કે આ નીચે આપેલો પ્રશ્ન છે ટકાવારીનો પ્રશ્ન છે એ નવોદયની પરીક્ષામાં કઈ રીતે પૂછાયેલો છે તો જે વિદ્યાર્થીઓના ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય અને ખુદની ટેસ્ટ લેવી હોય ખુદનું જોવું હોય કે આપણને આ ચેપ્ટર કેટલું આવડું છે એક્ઝામ લેવી હોય ખુદની તો તમે આ 11 દાખલાની ગણતરી કમ્પ્લીટ કરી શકો છો બધા વિદ્યાર્થીઓ ફરજિયાત દાખલા ગણવા મારું સજેશન છે કારણ કે તમને ઓપ્શન સહિત વ્યવસ્થિત પ્રશ્નો આપેલા છે એટલે બધા વિદ્યાર્થીઓ ફરજિયાત આ છેલ્લા 11 દાખલાની ગણતરી અલગથી પ્રેક્ટિસના દાખલાની કરવી અહીંયા સુધી આપણે આપણો લેક્ચર રાખશું ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો